नमस्कार विद्यार्थी मित्रों, अंग्रेजी ग्रामर में आपणे सादा वर्तमान कालनो एटले के सीम्पल प्रेजेंट टेन्सनो अभ्यास करीए छीए। एमां आपणे आगळना लेक्चर में सीम्पल प्रेजेंट टेन्स छे, सादो वर्तमान काल छे, एना क्रिया वगरना वाक्यों में टू बीना क्रियापदोनो उपयोग कई रीते थाय अने ए टू बीना क्रियापदना उपयोगथी केवी रीते वाक्यों लखाय छे एनो अभ्यास आपणे आगळना लेक्चर में कर्यो। हवे आजे आपणे टू हेवना रूपो छे एनो उपयोग करी अने वाक्यों कई रीते लखाय छे ए जोईए। पछी क्रियापदना रूपो छे, आजे मुख्य क्रियापदो छे, बराबर छे, ए मुख्य क्रियापदनो उपयोग कई रीते थाय छे ए पण आपणे जोशुं। मुख्य क्रियापदवाळा क्रिया वगरना वाक्यों अत्यारे जोईए छे, एना पछी क्रियावाळा वाक्यों छे ए वाक्यों कई रीते लखाय छे, अथवा तो क्रियापदना मुख्य क्रियापदने एस के ईएस कई रीते लगाड़वामां आवे छे, कोने कया क्रियापदने एस लागे छे अने कया क्रियापदने ईएस लागे छे। जेम एक वचनमांथी बहुवचन करवाना नियमोमां एस के ईएस लगाड़वाना नियमो छे, एवा ज नियमो आ वाक्यना आ जे क्रियापदना एस के ईएस लगाड़वाना नियमो पण एवा ज नियमो छे, एनो आपणे अभ्यास पछी करशुं। सौ प्रथम आपणे टू हेवना वाक्यों जोईए, तो सादा वर्तमान काळमां क्रिया वगरना वाक्यों एमां टू हेवना वाक्यों जोईए। तो अहीं आपणे जोई गया गई काले के टू हेवना वाक्यों हेव अने हेज बे टू हेवना रूपो छे, एमांथी हेव कोनी साथे आवे छे अने हेज कोनी साथे आवे आपणे जोई गया छीए। હવે એનો ઉપયોગ કઈ રીતે વાક્યોમાં કરવું એ આપણે જોઈએ। તો જો એવું વાક્ય અહીંયા ઉદાહરણ આપેલું છે, મારી પાસે પેન છે, બરાબર છે, અહીંયા એક વાક્ય આપેલું છે કે મારી પાસે પેન છે, તો અહીંયા એનો અર્થ શું થશે, તો એનું વાક્ય એ વાક્ય કઈ રીતે લખાશે, એ વાક્ય કઈ રીતે લખાશે એ આપણે જોઈએ। તો આઈ હેવ અહીંયા છે મારી પાસે પેન છે, તો મારી માટે અહીંયા શું લખશું આપણે, આઈ, બરાબર છે, આઈ હેવ પેન છે, બરાબર, એટલે એક પેન હશે એટલે આઈ હેવ અ પેન। તો અહીંયા પાસે છે એનું અંગ્રેજી શું થયું, તો કે હેવ, મારી એનું અંગ્રેજી અહીંયા જો મારી છે એ અહીંયા આપણે ખબર છે આગળ જોઈ ગયા મારું એટલે એનું અંગ્રેજી થાય માય, બરાબર, એ આગળ આપણે શીખી ગયા છીએ, પણ અહીંયા મારું છે તો અહીંયા એનું અંગ્રેજી કેમ આઈ કર્યું છે, શા માટે, તો કે અહીંયા જ્યારે માય છે, બરાબર, એનો ઉપયોગ જ્યારે કરતા તરીકે મારું એવો શબ્દ આવે ત્યારે આઈ તરીકે એનો ઉપયોગ અંગ્રેજી કરવાનું થશે। તો અહીંયા મારી પાસે પેન છે એટલે એનો અર્થ થશે આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે, તો અહીંયા હેવનો ઉપયોગ પાસે છે એ અર્થમાં કર્યું। પછી અમારી પાસે ખેતરો છે, બરાબર, ખેડૂતો છે, એમાં આગળ આપણે જોયું હતું કે અમે ખેડૂતો છીએ, તો અહીંયા અમારી પાસે ખેતરો છે તો એનું અંગ્રેજી શું થશે, તો કે વી હેવ ફાર્મર્સ, વી હેવ ફાર્મ્સ, બરાબર, વી હેવ ફાર્મ્સ, ફાર્મ એટલે ખેતર, બહુવચન થશે ફાર્મ્સ એટલે ખેતરો, તો વી હેવ ફાર્મ્સ એટલે અમારી પાસે ખેતરો છે, બરાબર। પછી અહીંયા જોઈએ તો અહીંયા જુઓ પાસે છે એનું અંગ્રેજી અહીંયા શું આવ્યું, તો કે હેવ, તો આ વાક્ય કેવું છે, ક્રિયા વગરનું વાક્ય છે, આમાં ક્યાંય ક્રિયા નથી। એના પછીનું જુઓ, તારી પાસે પુસ્તક છે, તો અહીંયા યુ અથવા તો તમારી પાસે પુસ્તકો છે એવું પણ હોઈ શકે, બરાબર છે, તો અહીંયા આપણે કરીએ તો યુ હેવ ની પાસે છે એના અર્થમાં અહીંયા શું દર્શાવવાનું થશે, તો કે હેવ, જેમ ઓમાં એમિઝાર હતું, એમિઝાર શું હતું, ખાલી હોવાના અર્થમાં હતું કે હું છું, હું શિક્ષક છું, અમે છીએ, તમે છો એવું દર્શાવતા હતા, અહીંયા અમારી પાસે છે એવું દર્શાવવાનું છે, બરાબર। તો યુ હેવ અ બુક, પુસ્તકનું અંગ્રેજી શું થશે, બુક। હવે એવું અહીંયા હું માનો કે એવું હોય કે તમારી પાસે પુસ્તકો છે એવું આવશે તો શું ફેર થશે, તો કે યુ તો યુ જ રહેશે, અહીંયા પણ હેવ જ રહેશે, પણ અહીંયા શું આવી જશે, તો કે બુક્સ, બરાબર, એટલે તમારી પાસે બુક છે, પુસ્તકો છે, તો અહીંયા બહુવચન કરવાનું થશે, આટલો એક વચન, આ એક વચનનું છે, બરાબર, જે આનું અંગ્રેજી છે, અને માનો કે આનું છે તો તમારી પાસે પુસ્તકો છે, તો અહીંયા આ શું થઈ જશે, તો કે બહુવચન, એટલે આ બંને છે યુ છે એક વચન અને બહુવચન બંનેમાં આ રીતે વપરાય છે। એના પછીનું વાક્ય જુઓ, તેની પાસે બાઇક છે, બરાબર, એટલે તેની એટલે કોની, તો કે હી આવશે અહીંયા કરતા તરીકે, તો અહીંયા આપણે લખીએ તો હી હેઝ, બરાબર, અહીંયા આવે જુઓ પાસે છે, તો અહીંયા જુઓ હી સાથે શું વાપરવાનું છે, અહીંયા આપણે હી સી ઇટ ત્રણેય સાથે હેઝ આવે છે, એટલે અહીંયા હી હેઝ બાઇક, બરાબર, હી હેઝ અ બાઇક,
તેની પાસે જેના માટે હેઝ દર્શાવ્યું તેની એટલે હી અને બાઇક એટલે અ બાઇક બરાબર તેની પાસે એક બાઇક છે બાઇક એટલે એનું અંગ્રેજી ગુજરાતી શું થાય તો કે મોટર બાઇક મોટરસાઇકલ જેને આપણે કહીએ છીએ એ ટુ વ્હીલર એના પછી જુઓ તેણીની પાસે રમકડાં છે બરાબર તો અહીંયા રમકડાં બહુવચન છે પણ કરતા તેણી એક જ છે બરાબર એટલે અહીંયા શું આવશે તો કે સી તેણી માટે સી સીની સાથે સહાયકારક ક્રિયાપદ હેવ અને હેઝમાંથી કોનો ઉપયોગ થાય છે તો કે હેઝ તો સી હેઝ ટોયસ બરાબર તેણીની પાસે રમકડાં છે તો પાસે છે ટોય એટલે રમકડું ટોયસ એટલે અહીંયા એકથી વધુ છે એટલે રમકડાં તો ટોયસ છે બરાબર પાસે છે એટલે શું આવશે તો કે હેઝ તો અહીંયા જો આ બધા વાક્યો કેવા છે તો કે ક્રિયા વગરના વાક્યો છે એટલે જ્યારે ક્રિયા વગરના વાક્ય લખવાના થાય એમાં જો હોવાનો અર્થ દર્શાવવાનો હોય તો ટુ બી આવે અને ની પાસે છે એવો અર્થ દર્શાવવાનો થાય ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરતા સાથે યોગ્ય રૂપ મૂકી અને કરવાનો થાય છે હજુ બે લાસ્ટ વાક્યો જોઈએ તેને એક સૂંઢ છે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે તે હાથી છે તો હાથીને શું હોય છે સૂંઢ હોય છે તો એનું કઈ રીતે થશે તો કે તેને સૂંઢ છે એટલે ઇટ હેઝ બરાબર છે સૂંઢ એને એક સૂંઢ હોય છે દરેક હાથીને એક એક સૂંઢ હોય છે હાથીને એક સૂંઢ હોય એટલે ઇટ હેઝ અ ટ્રંક બરાબર છે ટ્રંક તો આ રીતે છે એનું એની પાસે એક સૂંઢ છે અહીંયા હાથીને બદલે ઈટને બદલે અહીંયા એલિફન્ટ પણ હોઈ શકે બરાબર હાથીને એક સૂંઢ છે તો શું આવે તો કે એલિફન્ટ હેઝ અ ટ્રંક બરાબર છે એમ અહીંયા સી છે એની જગ્યાએ કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે અહીંયા હી છે એની જગ્યાએ કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે તો માત્ર નામમાં ફેરફાર થાય પાછળ જે કંઈ પણ છે આ હેઝ છે એ હેઝ જ આવશે હવે અહીંયા જુઓ તેઓની પાસે સાયકલ છે બરાબર તો તેઓ માટે અંગ્રેજી શું થશે તો કે ધે હવે જુઓ અહીંયા ધેય સાથે ટુ હેવમાંથી કયું આવશે તો કે હેવ ટુ હેવમાંથી હેવ અને હેઝમાંથી હેવ તો ધેય હેવ સાયકલ સાયકલનું અંગ્રેજી શું થશે તો કે બાઇસિકલ્સ બરાબર જો તેઓની પાસે સાયકલ્સ છે એટલે એક એકથી વધારે સાયકલ પણ હશે એટલે ધેય હેવ બાઇસિકલ્સ તેઓની પાસે પાસે છે એના માટે અહીંયા શું આવ્યું તો કે ધેય કરતા છે એટલે કરતાની સાથે કોઈ ધ્યેય કરતાની સાથે કંઈ છે એવું આવે તો એની પાસે શું છે તો કે તો એમાં આવશે હેવ તો ધ્યેય હેવ બાઇસિકલ તેઓની પાસે સાયકલ છે હવે અહીંયા ધ્યેયની જગ્યાએ કોઈ બે વ્યક્તિઓના નામ પણ હોઈ શકે બરાબર છે અથવા તો કોઈ એવું પણ હોઈ શકે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ શિક્ષકો પાસે સાયકલ છે વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે છોકરાઓ પાસે સાયકલ છે બરાબર તો અહીંયા બોઇઝ આવે તો કઈ રીતે થાય તો કે ધ બોઇઝ હેવ બાઇસિકલ્સ બરાબર છે હવે જુઓ અહીંયા પણ એવું બની શકે હી છે એની જગ્યાએ કોઈ એક વ્યક્તિ હોય શિક્ષક હોય બરાબર છે તો અહીંયા આવે ટીચર હેઝ અ બાઇક ધ ટીચર હેઝ અ બાઇક અને જો ધ ટીચર્સ બહુવચન થઈ જાય તો અહીંયા પાછું હેવ આવશે એટલે જ્યારે એક વચનનું નામ હશે ત્યારે હેઝ આવશે અને બહુવચનનું નામ હશે ત્યારે ની પાસે છે એવું દર્શાવવા માટે હેવ આવશે હવે આપણે એના પછી શું જોવાનું છે તો કે ક્રિયાપદના યોગ્ય રૂપો મુખ્ય ક્રિયાપદના રૂપો જોશું પછી એના હકાર વાક્યનું જો હકાર વાક્ય રચના જોશું અને એમાંથી પછી નકાર અને પ્રશ્નાર્થ કરતી વખતે ડુ અને ડઝનો ઉપયોગ જોશું તો સૌ પ્રથમ આપણે ક્રિયા મુખ્ય ક્રિયાપદમાં અહીંયા આપણે હી સી અને ઈટને એસ કે ઈએસ લગાડવાનું છે તો એસ કે ઈએસ કઈ રીતે લાગે છે એ નિયમો આપણે જોઈએ હવે આપણે સાદા વર્તમાનકાળમાં ક્રિયાવાળા વાક્યો કેવા હોય છે એ જોઈએ બરાબર સાદા વર્તમાનકાળમાં ક્રિયા વગરના વાક્યો આપણે જોઈ ગયા જેમાં ટુ બી અને ટુ હેવના ઉપયોગ જોયો હવે ક્રિયાવાળા વાક્યો કે જેમાં મુખ્ય ક્રિયાપદ હશે અને નકાર અને પ્રશ્નાર્થ કરતી વખતે ડુ અને ડઝ હશે બરાબર હવે ડુ અને ડઝ છે એનો ઉપયોગ જોઈએ એની પહેલાં મુખ્ય ક્રિયાપદ છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે અથવા તો એની વાક્યરચના કેવી હોય છે મુખ્ય ક્રિયાપદવાળી વાક્યરચના કે જેને આપણે ક્રિયાવાળી વાક્યરચના કહીએ છીએ એ કેવી હોય છે એ જોઈએ તો અહીંયા જોઈએ કે સાદા વર્તમાનકાળમાં ક્રિયાવાળા વાક્યો બરાબર છે કે જેમાં ક્રિયા દર્શાવેલી હોય છે આગળ જોયું એમાં આપણે ક્રિયા વગરના વાક્યો હતા હવે ક્રિયાવાળા વાક્યોની પહેલાં તો વાક્યરચના જોઈએ તો અહીંયા એક માત્ર આપણે હકાર વાક્યરચના જ જોઈ છે પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યરચના પણ જોશું તો હકાર વાક્યરચના છે તો હકાર વાક્યરચનામાં સૌ પ્રથમ અંગ્રેજીની દરેક પ્રકારના વાક્યોની અંગ્રેજી ભાષાની વાક્યરચના જ આ છે કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો
પછી કાળ પ્રમાણે વાક્ય રચના ગોઠવવી તો શું આવશે? તો કે ક્રિયાપદનું રૂપ અલગ આવશે, કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી કર્મ આવશે અને પછી અન્ય શબ્દો આવશે. પણ સાદો વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. બરાબર છે? વાક્યમાં કર્તા શરૂઆતમાં, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા મૂળ રૂપને એસ કે ઈએસ લગાડેલું હશે એવું રૂપ. આ પણ છે મૂળ રૂપ જ, પણ માત્ર એસ કે ઈએસ લાગશે. શા માટે? તો કે ત્રીજો પુરુષ એકવચન જ્યારે પણ દર્શાવવાનો, સાદા વર્તમાન કાળમાં દર્શાવવાનો હોય ત્યારે એનો નિયમ છે કે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડેલું હોવું જોઈએ. બરાબર છે? પછી કર્મ અને પછી અન્ય શબ્દ. તો હવે અહીંયા છે ઉદાહરણ બે, આ વાક્ય રચના પ્રમાણે ઉદાહરણ લખેલું છે, એ ઉદાહરણ ઉપરથી સમજીએ કે કઈ રીતે એ છે. બરાબર? અન્ય શબ્દમાં શું આવશે? અહીંયા અસ લખેલું છે એટલે અન્ય શબ્દો, એટલે કર્તા કર્મ અને ક્રિયાપદ સિવાયના શબ્દો કે જેમાં સ્થળ દર્શક શબ્દ આવે, સમય દર્શક શબ્દ આવે, બરાબર છે, એ બધા અન્ય શબ્દોમાં આવે છે. જોઈએ, આપણે વાક્ય જોઈએ, ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણ આપેલું છે, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. બરાબર? તો અહીંયા આઈ એ શું છે? તો કે કર્તા છે. પ્લે એ શું છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિકેટ શું છે? તો કે કર્મ છે. અને એવરી ડે એ શું છે? તો કે અન્ય શબ્દો છે. બરાબર? જે સમય દર્શાવે છે. હું દરરોજ ક્રિકેટ રમું છું. જો ગુજરાતીમાં શું થાય છે? તો કે રમું છું, આ ક્રિયાપદ ક્યાં વયું જાય છે? અંતે વયું જાય છે, ગુજરાતી જ્યારે કરીએ છીએ ત્યારે. બરાબર? હું દરરોજ ક્રિકેટ રમું છું તો એમાં જે અંતે છે એ કર્તાની બાજુમાં આવી જાય છે, એના પછી ક્રિકેટ કર્મ આવી જાય છે અને પછી અન્ય આ જે ક્રિયાપદ છે એ અંતે વહી જાય છે. જ્યારે અંગ્રેજીમાં ક્રિયાપદ છે એ ક્યાં આવે છે? તો કે કર્તાની બાજુમાં આવે છે. હવે જુઓ, આ પહેલું વાક્ય આપણે જોયું વાક્યરચના પ્રમાણે. હવે બીજું વાક્ય પણ વાક્યરચના પ્રમાણે જ છે. કઈ રીતે છે જોઈએ આપણે. જો અહીંયા ઓબ્લિક કરીને બે આપેલું છે ને, એટલે બેમાંથી એક ક્રિયાપદ હશે, બે છે મૂળ ક્રિયાપદ જ. અહીંયા જુઓ, હી પ્લેસ ક્રિકેટ એવરી ડે. તો અહીંયા કરતા કોણ છે? તો કે હી. એટલે હી શું છે? તો કે હમણાં આપણે કોષ્ટકમાં જોયું, ત્રીજો પુરુષ એકવચનનું નામ છે. ત્રીજા પુરુષ એકવચન, એક છોકરો દર્શાવવો હોય એનું સર્વનામ શું છે? તો કે હી. તો હી પ્લેસ, તો એમાં આપણે જોયું હતું ને કે એમિઝારમાંથી એની સાથે ઈઝ આવતું હતું, હેવ હેઝમાંથી એની સાથે હેઝ આવે છે, ડુ ડઝમાંથી એની સાથે ડઝ લખેલું છે. એમ ક્રિયાપદનું રૂપ એની સાથે કયું આવે છે? તો કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે છે. તો અહીંયા જુઓ, હી પ્લીઝ એસ લગાડેલો છે. વાર્થ અર્થ એ જ છે, આનો અર્થ પણ રમવું છું થાય, આનો અર્થ રમે છે થાય. બરાબર? અર્થ બે મુખ્ય ક્રિયાપદ જ છે, બે ક્રિયાપદના મૂળ રૂપ જ છે, પણ અહીંયા માત્ર મૂળ રૂપને એસ કે ઈએસ લગાડવાનો છે. તો હી પ્લેઇઝ ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે, એવરી ડે એટલે દરરોજ. તો અહીંયા પણ વાક્યરચના પ્રમાણે છે, હી પેલા કરતા છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપને એસ કે ઈએસ લગાડેલું હોવું જોઈએ. તો અહીંયા મૂળ રૂપ જેને એસ કે ઈએસ લગાડેલું છે, કરતા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ક્રિકેટ એ કર્મ છે અને એવરી ડે અન્ય શબ્દ છે. બરાબર? આ રીતે હવે આ કોને એસ લગાડશું ને કોને ઈએસ લગાડશું એના નિયમો છે. તો આ ક્રિયાપદના સ્પેલિંગને આધારે નિયમો આવશે. બરાબર? જોઈએ ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો. એમાં પહેલી લાઈન યાદ રાખવી, એસ કે ઈએસ ક્યારે લાગે છે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન એ હોય, એટલે એકવચનનું નામ કર્તા તરીકે હોય, ત્યારે જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. આઈ હોય, વી હોય, એકથી વધારે વ્યક્તિઓના નામ હોય, યુ હોય, કર્તા તરીકે ત્યારે નહીં, પણ માત્ર હી સી ઇટ અથવા એક વ્યક્તિનું નામ હોય ત્યારે એસ કે ઈએસ ક્રિયાપદને લગાડવાનો છે. તો હવે કોને એસ લગાડશું કોને ઈએસ લગાડશું એ જોઈએ. તો સામાન્ય રીતે દરેક ક્રિયાપદને એસ લાગે છે, પણ ઈએસ લગાડવાનો જ આમતો નિયમ આપણે યાદ રાખવાના છે. સામાન્ય રીતે બાકીના ક્રિયાપદને તો એસ જ લાગે છે, પણ ઈએસ ક્યારે લાગશે? તો ઈએસ લગાડવાના ચોક્કસ નિયમો છે એ આપણે જોઈએ. બરાબર? પહેલો નિયમ જુઓ, જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, ઓ કે એક્સ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ પાસ, પાસમાં જુઓ ડબલ એસ છે, પાસ એટલે પસાર કરવું. બરાબર? પસાર થવું. તો અહીંયા આને આપણે જ્યારે કર્તા તરીકે હી સીટ અથવા એક વ્યક્તિ હશે અને આ ક્રિયાપદનો ઉપયોગ વાક્યમાં થયેલો હશે ત્યારે ડબલ એસ છે તો પાછળ શું મૂકશું? ઈએસ. અહીંયા જુઓ, વોશ એટલે ધોવું, પાછળ એસ એચ છે તો અહીંયા આપણે શું મૂકશું? તો કે વોશિસ. બરાબર? અહીંયા જુઓ, ગો એટલે જવું, ઓ આપેલું છે, તો કર્તા તરીકે જ્યારે હી સીટ કે એક વ્યક્તિનું નામ હશે અને પછી એમાં ગો જવાનો અર્થ દર્શાવેલો હશે તો એમાં આપણે શું લગાડશું? તો કે ઈએસ. એના પછી જુઓ બીજું વાક્ય, બીજો નિયમ,
जो क्रियापद ने अंते वाय होय, क्रियापदना स्पेलिंग में अंते वाय आपेलो होय अने वायनी पहला व्यंजन होय एटले जोड़ी केवी बनशे, तो के व्यंजन प्लस वायनी जोड़ी स्पेलिंग ना अंते, तो वाई नो शू करवानो, आई करी नाखवानो, आ छेले आवेलो आ वाई छे एनो आई करी नाखवानो अने पछी एने आई नी पाछळ ई एस मूकी देवो। ઉદાહરણ ઉપરથી સમજશું તો વધારે સમજાશે। જોઈએ, જો અહીંયા ટી આર વાય ટ્રાય છે, નિયમ પ્રમાણે જુઓ ક્રિયાપદ છે ટ્રાય એટલે પ્રયત્ન કરવો, એ ક્રિયા દર્શાવે છે બરાબર। હવે નિયમ પ્રમાણે જુઓ વાય આપેલું છે તો અહીંયા શું આવશે, વાયની આગળ વ્યંજન છે એટલે ટી આર કરી નાખશું, પછી વાય છે એનો શું લખવાનું થશે આઈ, અને પાછળ શું લગાડી દેવાનું એસ। તો હી સી ઇટ કે એક વ્યક્તિનું નામ હશે અને સાથે ટ્રાય હશે તો અહીંયા ટ્રાઈઝ થઈ જશે। એ જ રીતે ક્રાય હશે તો શું થઈ જશે, તો કે ક્રાઇસ, એટલે વાય છેલ્લે છેલ્લે વાય આવેલો છે તો વાયનો આઈ કરીને ઈ એસ લગાડ્યો। ક્યારે વાય આવેલો છે, જો વાય હોય અને વાયની આગળ પાછો અહીંયા વ્યંજન જ હોવો જોઈએ, સ્વર નહીં, સ્વર માટેનો નિયમ પાછો અલગ છે બરાબર। એટલે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈ એસ લગાડવું। ફ્લાય છે તો ફ્લાયનું ફ્લાઈસ કરવાનું થશે બરાબર। આ રીતે છે એ એનું ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવામાં આવે છે। એના પછીનું જુઓ ત્રીજો નિયમ, જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં અહીંયા વ્યંજનની વાત કરી, તો જો વ્યંજનને બદલે સ્વર હોય તો શું કરવાનું, તો કે તો માત્ર ને માત્ર એસ પ્રત્યે જ મૂકવાનો છે, તો કોઈ પણ પ્રકારનો ઈ એસ મૂકવાનું નથી, તો માત્ર ને માત્ર એસ મૂકવાનો કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના। હી સી ઈટ અથવા ત્રીજો પુરુષ એક વચનનો કરતા હોય અને પછી આવો નિયમનો લગતું ક્રિયાપદ હોય ત્યારે બરાબર। તો અહીંયા પ્લે છે તો પ્લેનું શું થશે, પ્લેસ, શું કરશું માત્ર એસ। શા માટે, તો કે જુઓ ક્રિયાપદને અંતે વાય છે પણ વાયની આગળ શું છે, સ્વર એ છે બરાબર, વ્યંજન નથી સ્વર છે, એટલે માત્ર શું મૂકશું એસ। અહીંયા પણ જુઓ બાયમાં વાય પાછળ વાય છે પણ વાયની આગળ યુ એ આપણો સ્વર છે, એટલા માટે બાઈસ, અને સે છે તો એનું શું થશે સીઝ, તો પાછળ માત્ર એસ પ્રત્યય લાગે છે। એ સિવાયના, આ નિયમો સિવાયના બધા જ ક્રિયાપદોના રૂપોને અંતે માત્ર એસ પ્રત્યય લાગે છે, પછી એ કરતા કોઈ પણ હોય બરાબર, કરતા ત્રીજો પુરુષ એક વચનનો કોઈ પણ હોય, હી સી ઈટ અથવા એક વ્યક્તિનું નામ, એ ત્રણમાંથી કોઈ પણ કરતા કે ચારમાંથી કોઈ પણ એક કરતા હોય, ત્યારે જો નિયમ પ્રમાણમાં નિયમમાં એસ એચ સી એચ ઓ કે એક્સ અંતે આવતું હોય અથવા તો છેલ્લો અક્ષર વાય હોય ને વાયની આગળ વ્યંજન હોય તો જ માત્ર એમાં કંઈક ફેરફાર કરીને અને એમને એમ ઈ એસ લગાડવાનું છે, બાકી બધામાં માત્ર એસ લાગે। તો ઉદાહરણ ઉપરથી જોઈએ, જો ડ્રો છે તો એ કોઈ નિયમ લાગુ નથી એને, તો માત્ર એસ લાગશે। ડ્રાઈવ છે તો ડ્રાઈવમાં પણ માત્ર શું લાગશે એસ, રન છે તો એમાં પણ શું લાગશે એસ, ગીવ છે તો એમાં પણ શું લાગશે એસ, ઈટ છે તો એમાં પણ શું લાગશે એસ, અને રાઈટ છે તો એનું પણ શું થશે, તો કે રાઇટ્સ, માત્ર એસ બરાબર। અહીંયા એક સામાન્ય તારણ તમે તારવી શકો, એક નિયમ તારવી શકો કે જો અંતે ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો માત્ર શું મૂકવું, તો કે એસ, અને એ સિવાયના બાકી બધામાં પણ માત્ર શું મૂકવાનું થશે એસ બરાબર છે। એટલે અહીંયા લખેલા છે થોડાક લિમિટેડ ઉદાહરણો જ છે ક્રિયાપદના, બાકી ક્રિયાપદો ઘણા બધા છે, જેટલી પણ ક્રિયાઓ થાય છે બધા ક્રિયાપદો જ છે, તો એ બધા ક્રિયાપદોના સ્પેલિંગ જોવાના છે, એ સ્પેલિંગ પ્રમાણે જો આવો કંઈક સ્પેલિંગ આવતો હોય તો ઈ એસ લગાડવો, અને આવા રીતે આવી રીતે કંઈક સ્પેલિંગ આવતા હોય, આ નિયમ પ્રમાણેના સ્પેલિંગ આવતા હોય તો માત્ર એસ પ્રત્યય લગાડવો। હવે એના પછીના આપણે વાક્યોમાં એ કઈ રીતે ઉપયોગ થાય છે અને એની વાક્યો કઈ રીતે બને છે એ જોઈએ, અથવા તો ડુ અને ડઝનો ઉપયોગ કઈ રીતે થાય છે એ જોવાનું છે બરાબર। તો અહીંયા હવે આપણે જોઈએ ડુ અને ડઝમાં પણ એવું જ છે બરાબર, ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ હશે ત્યારે ડઝ આવશે, બાકી ડુ આવશે, પણ ક્યારે, જ્યારે વાક્યનું નકાર અને પ્રશ્નાર્થ કરવાનું થશે ત્યારે। ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ, વાક્ય રચનાઓ પહેલાં જોઈએ પછી એના ઉદાહરણો આપણે જોશું। તો અહીંયા છે હકાર વાક્ય, તો અહીંયા હકાર વાક્ય રચનાની વાક્ય હકાર વાક્યની વાક્ય રચના જોઈએ, તો પહેલાં કરતા જે આપણે અગાઉ શીખી ગયા છીએ બરાબર, અહીંયા આપેલું છે કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે એસ વાળું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દો, આ હકાર વાક્ય રચના છે બરાબર, જે આ વાક્ય લખેલું છે એ। પણ એનું જ્યારે નકાર કરવાનું છે, એટલે માનો કે આ વાક્ય છે આઈ પ્લે ક્રિકેટ એવરીડે, હકાર વાક્ય છે, એ વાક્યની નકાર વાક્ય રચના કેવી થશે, તો નકાર વાક્ય રચનામાં પહેલાં કરતા આવશે, પછી ડુ અથવા ડઝ બરાબર। હવે ડુ અથવા ડઝ છે તો યાદ રાખવું, અહીંયા પણ ડુ અથવા ડઝ, અહીંયા પણ ડુ અથવા ડઝ છે, તો માત્ર યાદ શું રાખવાનું છે, તો કે ડઝનો ઉપયોગ યાદ રાખવાનો છે, એટલે ડુનો ઉપયોગ આપોઆપ યાદ રહી જશે। તો જો કરતા તરીકે
बराबर छे। डू अने डज माथी डज नो उपयोग क्यारे थशे तो के करता तरीके, करता तरीके ही शी ईट अथवा एक वचन नू नाम, पछी एक व्यक्ति नू नाम होय, एक प्राणी नू नाम होय, बराबर होय त्यारे। नकार अने प्रश्नार्थ बन्ने मां कोनो उपयोग करशुं? डज नो उपयोग करवो, डज नो उपयोग करवो। बाकी बधा साथे शुं आवशे तो के डू, बराबर। आई होय, वी होय, एक थी वधारे व्यक्तिना नाम होय, के यू होय अथवा ध्येय सर्वनाम होय तो बधा साथे डू आवे। ही सी ईट अने एक वचननुं, एक व्यक्तिनुं नाम होय त्यारे शुं आवशे तो के डज आवशे। એટલે જ્યાં જ્યાં એસ કે એસ વાળું રૂપ તમે ક્રિયાપદનું વાપરો છો ને ત્યાં ત્યાં બધે સહાયકારક ક્રિયાપદ નકાર અને પ્રશ્નાર્થ કરતી વખતે ડઝ આવશે, બરાબર છે। કરતા પહેલાં વાક્ય રચનાઓ જોઈ લઈએ તો નકાર વાક્ય રચના છે કરતા, સહાયકારક ક્રિયાપદ ડૂ અથવા ડઝ, કરતા પ્રમાણે ડૂ અને ડઝનું રૂપ મૂકશું જે આપણે હમણાં જોયું, પછી વચ્ચે શું મૂકવાનું થશે? ડૂ ડઝ પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। હવે જો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે એસ વાળું રૂપ હતું પણ અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, શા માટે? તો કે ડૂ હશે તો મૂળ રૂપ ડઝ હશે, તો અહીંયા એસ કે એસ વાળું રૂપ જ્યારે વાપરતા હતા તો કે હી સી ઇટ હતું ત્યારે, તો હી સી ઇટ હતું ત્યારે એસ કે એસ વાળું રૂપ વાપરતા હતા, તો અહીંયા હી સી ઇટ હશે ત્યારે ડઝ વાપરશું ને, તો ડઝ એક વખત આવી જશે ને એટલે પછી ક્રિયાપદને એસ કે એસ વાળું રૂપ મૂકવાની જરૂર પડશે નહીં। એટલે ડૂ અને ડઝ પ્લસ નોટ પછી ક્રિયાપદનું ગમે તે કરતા હોય નકારમાં મૂળરૂપ અને પ્રશ્નાર્થમાં પણ મૂળરૂપ જ આવે, કર્મ અને અન્ય શબ્દ, બરાબર। એના પછી જુઓ ડૂ અને ડઝ પ્રશ્ન પૂછવાનો છે કે શું આ કરે છે, બરાબર। અહીંયા છે કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, બરાબર। એ ક્રિયાપદ છે એનું આપણે નકાર વાક્ય રચના બનાવીએ, નકાર વાક્ય બનાવીએ તો શું આવશે? તો કે આઈ ડુ નોટ પ્લે, આપણે આ વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, બરાબર। આ વાક્ય કેવું બની ગયું? આ હકાર છે, બરાબર છે। હવે આ વાક્ય કેવું બની ગયું? તો કે નકાર। હવે અહીંયા પ્રશ્ન જ છે, જો તો અહીંયા એ રમે છે એવું છે તો અહીંયા રમતો નથી, પણ હવે એમ કેવું, શું રમે છે એવો તમારે પ્રશ્ન કરવો છે તો શું આવશે? તો કે પહેલાં ડૂ અને ડઝ પછી કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ એટલે પછી કર્મ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। તો એ ઉદાહરણ પ્રમાણે એક વાક્ય અહીંયા બનાવીએ, કઈ રીતે વાક્ય બનશે? તો કઈ રીતે એનો પ્રશ્ન પૂછાશે? તો કે ડૂ, બરાબર, વાક્યની શરૂઆતમાં ડૂ ડઝમાંથી ડૂ, તો આઈ કરતા છે એટલે અહીંયા આવશે ડૂ, ડુ આઈ, બરાબર। ક્રિયાપદનું મૂળરૂપ તો અહીંયા મૂળરૂપ શું છે? તો કે પ્લે, ડુ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, ડુ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, શું હું દરરોજ ક્રિકેટ રમું છું? અથવા તો કરતા તરીકે જ્યારે આઈ હોય છે ત્યારે પ્રશ્ન આપણે આપણી જાતને નથી કરતા, સામેવાળી વ્યક્તિને પૂછીએ છીએ, એટલે પ્રશ્ન પૂછવાનો, ડુ યુ પ્લે ક્રિકેટ એવરી ડે, શું તું દરરોજ ક્રિકેટ રમે છે, બરાબર છે। તો આ રીતે અને આ પ્રશ્નનો જવાબ કેવા મળી શકે? તો કે યસ અને નોમાં, હા અથવા નામાં। તો આ રીતે છે એ હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના, અને આ રીતે એના વાક્યો છે એ લખાય છે, અને આ રીતે એના ક્રિયાપદના રૂપો એની સાથે કરતા પ્રમાણે મૂકવાના હોય છે,